गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपे आज धोरण बे मां सामान्य ज्ञान चैप्टर नंबर 5 सारी टेवो। तो आज आपने शू भणवानुं छे, सारी टेव विषे भणवानुं छे। टेव ए रोजिंदू वर्तन छे के जे कोईना कया विना आपने दररोज करीए छीए। आपणे सारी टेवो विकसावी जोईए, जेवी के वडीलोने मान आपवुं, साचुं बोलवुं वगैरे। ते आपणને આપણા દૈનિક જીવનમાં મદદરૂપ બને છે। તો અહીં કેટલાક વિધાનો આપ્યા છે। દરેક વિધાનમાં એક સારી ટેવ છુપાયેલી છે। દરેક સારી ટેવને ઓળખી તેનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે। આ બોક્સમાં બધી સારી ટેવો છે ને અહીંયા આપણે અહીંયા ચિત્ર પણ આપેલું છે અને તેના વિશે પણ લખેલું છે। આપણે ખાલી આ બોક્સમાંથી શોધવાનું છે કે આ શું છે, કઈ સારી ટેવ છે, કે સાથે મળીને વહેંચવું, માન આપવું, અહીંયા શું આવશે એ આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે। જે તમને આ લખાણ આપેલું છે એમાં એક સારી ટેવ છુપાયેલી છે, એ અહીંયાથી શોધી બોક્સમાંથી ને અહીંયા લખવાની છે। સીમા રમી રહી હતી ત્યારે પડી ગઈ અને ઊભી થઈ શકતી નહોતી। રાજ પોતાનો હાથ આપીને સીમાને ઊભી કરે છે। કોઈને આપે હાથ દઈને કોઈને ઊભા કરી તો એ શું કહેવાય, મદદ કરવી। તો અહીંયા આપેલું જ છે, તો જોઈને વ્યવસ્થિત સારા અક્ષરથી લખવાનું છે કે મદદ કરી। કોઈ પણ વ્યક્તિ પડી જાય, નાનું મોટું, તો આપણે એને મદદ કરવી જોઈએ ઊભા થવામાં। હવે બીજું, રોહન પુસ્તક વાંચી રહ્યો છે, તેણે માધુરીને તેની સાથે વાંચવાની છૂટ આપી। હવે શું છે, તમે પુસ્તક હોય કે રમકડા હોય, તમે કોઈની જોડે શેર કરો છો કે ના તું એ રમ ને હું પણ રમું, તો આ શું છે કે પુસ્તક વાંચી રહ્યો હતો, એની ફ્રેન્ડ છે માધુરી, એને પણ છૂટ આપી સાથે વાંચવાની। તો શું આવે, સાથે મળીને વેચવું। તો સારા અક્ષરથી અહીંયા લખવાનું કે સાથે મળીને વેચવું, કાંઈ પણ પુસ્તક હોય કે રમકડા હોય આપણે બધાને આપવા જોઈએ રમવા। હે દરરોજ નાય છે એટલે કે નાહું, અહીંયા તમને હશે જ, દરરોજ આપણે સવારના નાહવું જોઈએ। જીમિકા દરરોજ દિવસમાં 2 વખત દાંત સાફ કરે છે, 2 વખત એટલે કે સવાર અને સૂતી વખતે એટલે કે સાંજે, તો 2 વખત આપણે બ્રશ કરવું જોઈએ। તો અહીંયા આપણે આપેલું જ હશે કે બ્રશ કરવું। જૈનમ ખુશી પાસેથી સ્કૂલની નોટબુક લઈ કહે છે, તારો આભાર, થેન્ક યુ। આપણે કોઈની પાસેથી નોટબુક કે ગમે એ વસ્તુ લઈ તો આપણે એને થેન્ક યુ કહેવું જોઈએ, એટલે કે સારી રીત ભાત અહીંયા આવશે જ। તો ત્યાંથી જોઈને અહીંયા લખવાનું સારી રીત ભાત, એ સારી ટેવ છે, સારી રીત ભાત છે કે આપણે કોઈની પાસેથી વસ્તુ લઈ તો તેને આભાર માનવો જોઈએ। ટીના હંમેશા તેનું ઘર સ્વસ્થ અને સુઘડ રાખે છે, સ્વચ્છતા રાખવી, ઘરમાં હંમેશા સ્વચ્છતા રાખવી, કચરો ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં, હંમેશા બિનમાં કચરા ટોપલીમાં જ નાખવો જોઈએ, તો સ્વચ્છતા રાખવી। પછી છે, ઓમ દરરોજ ભગવાનને યાદ કરે છે અને તેમનો આભાર માને છે। આપણે ભગવાનને તમે રોજ સવારના ઉઠીને યાદ કરો છો ને, તો એને શું કહેવાય, પ્રાર્થના કરવી। તમે સ્કૂલમાં આવીને પહેલાં ક્યાં જાઓ છો, પ્રાર્થના હોલમાં, શું કરવા, તો પ્રાર્થના કરવા। પ્રિયા કદી વડીલો સાથે મોટા અવાજે બોલતી નથી, વડીલો આપણા દાદા દાદી મમ્મી પપ્પા એની જોડે કોઈ દિવસ મોટા અવાજથી બોલતી નથી, હંમેશા વડીલોનું માનવું જોઈએ એટલે કે માન આપવું। કાવ્યા તેના મિત્રો સાથે વાતો કરે છે અને રમે છે, તો બીજા સાથે ભળવું, આપણે આપણા ફ્રેન્ડ સાથે ભળીને રમવું જોઈએ। શ્રેયાએ તેના પપ્પાને કહ્યું કે તેના શિક્ષિકા તેના પર વર્ગમાં ગુસ્સે થયા હતા, તો એ સાચું બોલવું। ટીચર જે તમારા ઉપર ગુસ્સો કરે તો તમારા ઉપર શું કામ ગુસ્સો કર્યો, તો એનું આપણે સાચું રીઝન આપવું જોઈએ કે હું
કે વાતો ફ્રેન્ડ જોડે વાતો કરતો હતો એટલા માટે ટીચર મારી ઉપર ગુસ્સે થયા. તો હંમેશા આપના માતા પિતાને સાચું બોલવું જોઈએ. તો હવે છે નીચે સ્વાધ્યાય, કે નીચે કેટલીક ટેવો આપી છે. સારી ટેવ સામે સારી ટેવ અને ખરાબ ટેવની સામે ખરાબ ટેવ લખો. હવે આપણે જોઈશું વેદાંત બીજા સાથે વસ્તુઓ વહેંચે છે. તો એ શું છે? સારી ટેવ પ્રાર્થ ગમે ત્યાં થૂકે છે. તો એ શું છે? ખરાબ ટેવ આપણે ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં, બેસનમાં કે બાથરૂમમાં ત્યાં થૂકવું જોઈએ. આપણે ગમે ત્યાં થૂકી શકીએ નહીં એટલે ખરાબ ટેવ. હર્ષા કચરો કચરા પેટીમાં નાખે છે. તો હું તમને કહ્યું કચરો ક્યાં નખાય? કચરા પેટીમાં. તો સારી ટેવ. વૃંદા તે ખોટી હોય તો સોરી કહે છે. આપે કોઈ દિવસ ખોટા હોઈએ, આપનો જ વાંક હોય, આપની જ ભૂલ હોય તો સોરી કહેવું જોઈએ, દલીલ કરવી જોઈએ નહીં. ધ્રુવ રોજ સવારે દાંત સાફ કરતો નથી. તો એ સારી ટેવ કે ખરાબ ટેવ? તો ખરાબ ટેવ. કૃપા કાગળના ડૂચા ગમે ત્યાં ફેંકે છે. તમે એ કાગળના ડૂચા, તમે પેન્સિલના છોતરા ગમે ત્યાં ફેંકો છો ને, એ ક્યાં ફેંકવા જોઈએ? કચરા પેટીમાં ફેંકવા જોઈએ. તો એ શું છે? ખરાબ ટેવ. આરતી હસીને દરેકને નમસ્કાર કરે છે. તો એ શું છે? સારી ટેવ. આકાશ રાતે મોડો એટલે કે મોડા સુધી જાગે છે. આકાશ રાતે મોડા સુધી જાગે છે એ શું છે? ખરાબ ટેવ. રાત્રે આપણે વહેલું સૂઈ જવું જોઈએ. દીપા તેના પુસ્તકો ગમે ત્યાં મૂકે છે. ગમે ત્યાં મૂકાય ન મૂકાય તો એ ખરાબ ટેવ. હંમેશા બેગમાં જ મૂકવા જોઈએ કે એની જગ્યા ઉપર મૂકવા જોઈએ, ગમે ત્યાં મૂકવા જોઈએ નહીં. ભવ્ય સ્કૂલે સમયસર જાય છે. તો ભવ્ય સ્કૂલે સમયસર જાય છે એ તો સારી ટેવ છે. તો હું તમને આજે જે સ્વાધ્યાય પોથીમાં જે પેજ નંબર 12-13 ઉપર હું તમને જે આજે કરાવ્યું સારી ટેવ વિશે, એ તમને સ્વાધ્યાય પોથીમાં જ પૂર્ણ કરવાનું છે. થેન્ક યુ.